ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું તહેવારો માટે રવો કે મેંદો વાપર્યા વગર ઘઉંના લોટમાંથી એકદમ ટેસ્ટી એવા પડવાળા તીખા પારા, કે પછી તમે એને લેયરવાળી મેથી સ્ટીક પણ કહી શકો. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો પહેલાં લોટ બાંધવા માટે એક બાઉલમાં ચારણી મૂકીશું અને એમાં આપણે 2 કપ રોટલીનો લોટ, તો જે રોટલી બનાવવા માટે લોટ વાપરીએ એ લેશું, અને 1/2 કપ જે ભાખરી બનાવવા માટે એટલે કે લાડવા કે સુખડી માટે જે લોટ વાપરીએ એ લેશું. જો આ લોટ તમારા પાસે ન હોય તો તમારે 1/2 કપ રવો લેવાનો, પણ એ તમારે ચાળ્યા વગર લેવાનો. અહીંયા હું ચાળી રહી છું, મેં 2 લોટ ચાળેલા નથી એટલા માટે. તો આ રીતે આપણે ચારણીથી એને ચાળી લઈશું. હવે એમાં 2 ટીસ્પૂન જેટલું ઘીનું મોણ, તમે વધારે ઉમેરવું હોય તો વધારે પણ ઉમેરી શકો છો, અને સાથે 2 ચમચી, તો રેગ્યુલર ચમચી હોય એ ચમચી ભરી, તો લગભગ 3 ટીસ્પૂન જેટલું મેં તેલ ઉમેર્યું. 1/2 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું કે પછી સ્વાદ પ્રમાણે, 1/2 ટીસ્પૂનથી થોડી ઉપર હળદર, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર કે તીખાશ તમને જોવે એ રીતે, 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો, અહીંયા ચાટ મસાલો તમે 2 ટીસ્પૂન જેટલો પણ ઉમેરી શકો છો, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 1/2 ટીસ્પૂન જેટલો મરીનો પાવડર ઉમેરી દઈશું, અને બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. હવે જે ઘી અને તેલનું મિક્સ મેં મોણ આપ્યું, અહીંયા તમે એકલું તેલનું પણ આપી શકો, એકલું ઘીનું પણ આપી શકો. ઘીનું તમે સારી રીતે મોણ આપશો તો ટેસ્ટ બહુ સારો એવો આવશે. તો એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું, અને આ રીતે તમારે મુઠ્ઠી પાડી જોવાની, એટલે એકદમ પરફેક્ટ એવું એનું મોણ દેવાયું છે, તો તમે જોઈ શકો છો. હવે ફ્લેવર માટે 2-3 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથી મસળીને ઉમેરી દઈશું. અહીંયા કસૂરી મેથી જો તમારી સોફ્ટ થઈ ગઈ હોય તો રોટલીનો તવો હલકો ગરમ હોય ત્યારે તમારે આ રીતે કસૂરી મેથી એમાં ઉમેરી દેવાની. 1 મિનિટ જેવું તમે રાખશો એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે, પછી આ રીતે મસળીને ઉમેરી દેવાની. સાથે 1 ટીસ્પૂન અજમો આ રીતે મસળી લઈશું, અને 2-3 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દઈશું, અને બધી સામગ્રીઓને મિક્સ કરી દઈશું. આ રીતે મિક્સ થઈ જાય એટલે મેં અહીંયા 1 કપ જેટલું પાણી લીધું છે, અને થોડું થોડું પાણી ઉમેરી અને કઠણ લોટ આપણે બાંધીશું. તો અહીંયા સોફ્ટ લોટ નથી બાંધવાનો આટલા લોટ પ્રમાણે. તો અહીંયા મેં 2.5 કપ ટોટલ લોટ લીધો છે, 2 કપ રોટલીનો અને 1/2 કપ ભાખરીનો, થોડો જાડો લોટ હોય એ. તો 1 કપથી થોડા ઓછા પાણીની તમને જરૂર પડશે, તો લાસ્ટમાં હું તમને બતાવીશ કે કેટલા પાણીની મને જરૂર પડી છે. તો આ લોટ છે એકદમ રોટલી જેવો સોફ્ટ નહીં રહે, પૂરીના લોટથી થોડો કઠણ એટલે કે ભાખરીના લોટ જેવો. તો મને અહીંયા 1 કપમાં આટલું પાણી બચ્યું છે, તો તમે જોઈ શકો છો પૂરું 1 કપ પાણી મેં નથી વાપર્યું. તો આ રીતે આ લોટને ખૂબ જ મસળી લઈશું, અને લોટને સાઈડમાં રેસ્ટ થવા માટે 4-5 મિનિટ જેવો મૂકી દઈશું. તો ત્યાં સુધીમાં આપણે જે પડ થોડા અલગ પડશે એના માટે એક સાટો બનાવવાનો છે. તો એક વાટકીમાં 1 ટેબલસ્પૂનથી થોડું ઉપર ઘી, ઘી અહીંયા મેં જામેલું લીધું છે, એમાં 1/2 ટેબલસ્પૂન ચોખાનો લોટ ઉમેરી મિક્સ કરી દઈશું. તો પહેલાં આ રીતે તમારે 2ને મિક્સ કરી દેવાના. અહીંયા ચોખાના લોટના જગ્યાએ તમે મેંદો પણ વાપરી શકો છો, અને કોર્નફ્લોર સફેદ મકાઈનો લોટ પણ લઈ શકો છો. આ રીતે મિક્સ કરી અને પછી એક જ દિશામાં આ રીતે ફેટી અને એકદમ હળવું સ્મૂધ એવું મિશ્રણ તૈયાર કરી લઈશું. તો આ રીતે તમે જે આ બનાવો એને સાટો કહેવાય. સાટાના લીધે થઈને જે પડ આપણે અલગ પાડવા છે એ થોડા અલગ થશે. તો આ રીતે ફેટી અને મેં મિક્સ કરી દીધું, એને સાઈડમાં મૂકીશું. અને હવે જે લોટ બાંધ્યો છે એને મેં થોડો મસળી લીધો પાછો, અને એમાંથી 5-6 લુવા કરી લઈશું. લુવા થોડા આ રીતે મોટા જ કરીશું, 1 લુવો લેશું અને આ રીતે થોડો એને મસળી લઈશું, અને એને આપણે વણી લઈશું. તો આ રીતે મોટી રોટલી વણી લેવાની. તો તમારાથી બને એવી મીડિયમ પાતળી વણવાની, બહુ જાડી નહીં રાખી. આ રીતે તો વણી લીધી છે. હવે જે સાટો બનાવ્યો છે એ આપણે આ રીતે રોટલી પર લગાવી લઈશું. તો બ્રશ પણ વાપરી શકો છો, પણ એમાં સાટો વધી જાય એટલા માટે તમારે આ રીતે કિનારીઓ પર પણ આવી જાય એ રીતે પૂરી રોટલી પર થોડો થોડો સાટો આ રીતે લઈ અને લગાવી દેવાનો. કિનારીઓ પણ એકદમ સારી રીતે લાગી જાય એ રીતે લગાવીશું. આ રીતે લગાવાઈ જાય એટલે સૂકો ઘઉંનો લોટ થોડો છાંટી દઈશું, અને હવે આપણે એની 2 સાઈડ છે એ આ રીતે ફોલ્ડ કરી દઈશું. તો 1 સાઈડથી આ રીતે, બીજી સાઈડ આ રીતે. તો બહુ ઉપરનો આવે એ રીતે ફોલ્ડ કરવાની છે. પાછો આપણે ઉપરના ભાગે પણ સાટો લગાવી દઈશું,
અને ત્યાં પણ આપણે સારી રીતે થોડો સૂકો લોટ છાંટી દઈશું. તો આ રીતે થોડો એને પ્રેસ કરી દેવાનો. પાછો આપણે એને આ રીતે બે સાઈડથી આ રીતે ફોલ્ડ કરીશું. તો તમે જોઈ શકો છો હવે આપણે એને વણી લઈશું. તો આ રીતે બને એટલું તમારે ચોરસ અને લાંબુ આ રીતે વણી લેવાનું. તો આ રીતે બધી સાઈડથી તમે જોઈ શકો છો, એક સાઈડથી થોડું વધારે, આ સાઈડથી લાંબુ કરીશું. અને હવે આ ભાગ આ રીતે વણાઈ જાય એટલે એના પર પણ સાટો લગાવી દઈશું. તો આ રીતે તો કિનારીઓ પર પણ લાગે એ રીતે પ્રોપર સાટો તમારે લગાવી દેવાનો. આ રીતે સાટો એકદમ સારી રીતે લગાવાઈ જાય એટલે આપણે એને ફોલ્ડ કરીશું. તો આ રીતે સૂકો લોટ સાટો લગાવી પછી છાંટી દેવાનો અને પછી આ રીતે. તો હવે આ રીતે એક સાઈડથી મેં ફોલ્ડ કર્યું, હવે જે બીજો સાઈડ છે એને પણ આપણે ફોલ્ડ કરી દઈશું આ રીતે. અને હવે આપણે બે વાર આ રીતે વેલણ ફેરવી દઈશું. તો આ રીતે બહુ પાતળું નથી કરવાનું, આપણે આ જ શેપમાં રાખીશું. હલકું થોડું સ્ટીક થઈ જાય એટલે આ રીતે વણી લેવાનું. આ રીતે થોડું વણાઈ જાય એટલે નાઇફના મદદથી આ રીતે એની સીધા અડધો અડધો ઇંચની આવી પટ્ટીઓ, તો એને તમે સ્ટીક પણ કહી શકો, આ રીતે આપણે કટ કરી લઈશું. હવે આ રીતે અલગ કરી લઈશું અને જે બચેલો લોટ છે એમાંથી પણ આ રીતે લેયરવાળું વણી અને એના પીસીસ કરી લઈશું. હવે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું. આ રીતે થોડો લોટ ઉમેરશો એટલે જો ઉપર તરવા લાગે એટલે તેલ બરાબર ગરમ થઈ ગયું છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની હવે. અને એમાં આપણે જે સ્ટીક આપણે કટ કરીને રાખી છે એ આ રીતે ઉમેરી દઈશું. તો એક ટાઈમની જેટલી છે એ હું ઉમેરી રહી છું. અને ઉપર ફ્લોટ કરવા લાગે તો તરવા લાગે ત્યાં સુધી આપણે એમાં જારો નહીં નાખીએ, નહીતર એના જે પડ છે એ બરાબર ખસતા પણ નહીં બને અને અલગ પણ નહીં થાય. તો લગભગ 3-4 મિનિટ જેવું થશે એટલે આ રીતે આપણે એની સાઈડ ચેન્જ કરી લઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો લેયર છે એકદમ પરફેક્ટ એવા આ રીતે છૂટા પડશે. તો આ રીતે સાઈડ ચેન્જ કરી અને પાછું મેં 2 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર તળ્યું. થોડી વાર મીડિયમ ફ્લેમ તમે કરી શકો છો અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું આવો હલકો ગોલ્ડન કલર આવે એટલે આપણે એને બહાર કાઢી લઈશું. એક વારમાં તળાતા તમને લગભગ 6-1 મિનિટ જેવું લાગશે. તો આ રીતે હલકો આવો ગોલ્ડન કલર થાય એટલે આપણે કિચન પેપર પર કાઢી લઈશું. અને એ જ રીતે બીજા પણ હું તળી લઈશ. આ રીતે મેં બીજા પણ આ રીતે તળી લીધા છે. અને જ્યારે ગરમ ગરમ હોય ત્યારે તમારે એને બહાર કાઢો, કિચન પેપર પર કાઢો એટલે ત્યારે ઉપર તરત જ ચાટ મસાલો, થોડું સંચળ અને થોડો લાલ મરચું પાવડર છાંટી દેવાનું. તો ત્રણેયનું થોડું મિક્સર તમારે મિક્સ કરીને કે પછી ટેસ્ટ પ્રમાણે છાંટી હલકું આ રીતે મિક્સ કરવાનું. તો અત્યારે આ એકદમ ગરમ ગરમ છે, જેમ ઠંડા થશે એટલે એનો થોડો કલર પણ બદલાશે અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા તૈયાર થઈ ગયા. તો આ રીતે મેં બીજા બધા પણ તળી લીધા છે અને ઠંડા થઈ જાય એટલે એરટાઈટ ડબ્બામાં ભરી તમે મહિના સુધી ખાઈ શકો છો. ચા સાથે બાળકોને ટમેટો કેચઅપ સાથે કે તમે લીલી ચટણી સાથે પણ ખાઈ શકો એવા ટેસ્ટી લાગે છે. તો ઘઉંના લોટના જો આવા લેયરવાળા પારા, તીખા પારા કે તીખા શક્કર પારા ન બનાવ્યા હોય તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને બહુ જ ભાવશે. એકદમ ખસ્તા એવા, ટેસ્ટી એવા અને એના પડ પણ તમે જોઈ શકો છો અલગ બન્યા છે. તો તમે તીખા પારા બનાવતા હશો, મેંદાના બનાવતા હશો, પણ આ રીતે હેલ્ધી રીતે ઘઉંના લોટના એકવાર ટ્રાય કરજો, તમને બહુ જ ભાવશે. તમે વારંવાર આ ઘરે બનાવશો. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.